હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મલાઈ આખી ડુંગળીનું શાક આપણે ડુંગળીનું શાક તો ખાતા જ હોઈએ છીએ અહીંયા અને આખી ડુંગળીનું શાક પણ બનાવતા જ હોઈએ છીએ અહીંયા તો આજે આપણે મલાઈ સાથે આખી ડુંગળીનું શાક બનાવશું તો મલાઈ આખી ડુંગળીનું શાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે ફ્રેશ મલાઈ લેશું અને બે મોટી ડુંગળી લીધી છે તેને ચોપરમાં ચોપ કરી લીધી છે અને બે નાના ટમેટા લીધા છે તેને પણ ચોપ કરી લીધા છે અને આ તો શાકને વઘારવા માટે આપણે રાય અને જીરું લીધા છે એક ફૂલ બ્લેક મરી લવિંગ લાલ મરચાં લીધા છે તો થોડી માટે આપણે સાઈડમાં રાખી દેશું તો મલાઈ આખી ડુંગળીનું શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને થોડી ગરમ થવા દેશું પેન ગરમ થઈ જાય પછી આપણે તેમાં તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસું તેલ ગરમ થઈ જાય પછી આપણે જે ડુંગળી કટ કરીને રાખી હતી તે આખી ડુંગળી લેશું ડુંગળીને આપણે આવી રીતે કટ કરી લેવાની છે અને વચ્ચેથી આપણે ચાર ભાગ કરી લેવાના છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં ડુંગળીને ફ્રાય કરી લેશું તો તમે જ્યારે ડુંગળી નાખો છો ત્યારે થોડું ધ્યાન રાખવાનું કે તેલ છે તે તમને ઉડે નહીં અને ડુંગળીને ધીમેથી નાખશું તો તેલ છે તે ઉડશે નહીં તો ડુંગળીને આપણે ફ્રાય કરી લેશું ડુંગળી ફ્રાય કરી અને આપણે કાઢી લેશું અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું તો વઘાર માટે આપણે બીજી કઢાઈ લેવાની જરૂર નથી આપણે તે જ તેલમાં લીમડાના પાંદ નાખી દેશું અને આપણે જે ગરમ મસાલો રાખ્યો હતો આખો તે ગરમ મસાલો નાખશું અને વઘારી લેશું તો રાઈ જીરુંને થોડા ફૂટવા દેશું અને એકવાર આપણે આવી રીતે હલાવી લેશું તો જીરું ફૂટી જાય પછી આપણે જે ડુંગળી ચોપ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું રાઈ જીરું ફૂટી જાય પછી આપણે ડુંગળીને વઘારવાની છે તો હવે આપણે ડુંગળીને બરાબર મિક્સ કરી દેસુ ડુંગળી મિક્સ થઈ જાય પછી આપણે જે ટમેટું ચોપ કરીને રાખ્યું હતું તે ટમેટું નાખશું સૂકું લાલ મરચું આપણે વઘાર માટે રાખ્યું હતું તે સૂકું લાલ મરચું નાખશું લાલ મરચું નાખી અને આપણે બરોબર મિક્સ કરી દેસુ લાલ મરચું વઘારમાં તમારે નાખવું હોય તો તમે વઘારમાં પણ નાખી શકો છો તો વઘારમાં પહેલાં તમે લાલ મરચું નાખશો તો લાલ મરચું છે તે બરી જશે તો લીમડાની ડાળી નાખી હતી તો લીમડાની ડાળી આપણે કાઢી લેશું તો હવે આપણે તેમાં હિંગ નાખશું હિંગ નાખી અને આપણે હળદર પાવડર નાખશું હળદર પાવડર નાખી અને આપણે તેમાં લાલ મરચું પાવડર નાખશું જો તમારે લાલ મરચું પાવડરની જગ્યાએ તમારે લીલું મરચું ખાંડીને નાખવું હોય તો લીલું મરચું પણ નાખી શકો છો લીલું મરચું ખાંડીને નાખશો તો લાલ મરચું પાવડરની જરૂર પડશે નહીં તો હવે આપણે તેમાં ધાણાજીરું પાવડર નાખશું ધાણાજીરું પાવડર નાખી અને તેમાં ટેસ્ટ અનુસાર નિમક નાખશું નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો હવે આપણે ગરમ મસાલો નાખશું ગરમ મસાલો તમારી પાસે જે અવેલેબલ હોય તે ગરમ મસાલો તમારે શાકમાં નાખવાનો તો બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી દેશું તો આપણે બે થી ત્રણ મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે બે થી ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તે આદુને લસણ નાખશું જો તમારી પાસે રેડીમેડ હોય તે પણ તમે નાખી શકો છો તો આદુ લસણને બરાબર મિક્સ કરી દેસું મિક્સ કરી અને બે થી ત્રણ મિનિટ સુધી આપણે કન્ટિન્યુ હલાવતા રહેશું તો ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેમાં થોડું પાણી નાખશું શાક તમારે ગ્રેવીવાળું બનાવવું હોય તો પાણી વધુ નાખવાનું અને શાક ગ્રેવી વાળું ના બનાવવું હોય તો પાણી તમારે ઓછું નાખવાનું તો પાણી નાખી અને પાણીને આપણે બરાબર મિક્સ કરી લેશું પાણી મિક્સ કરી અને આપ જે ડુંગળી આપણે ફ્રાય કરીને રાખી હતી તે ડુંગળી નાખશું શાકમાં તમને લાગે કે તેલ ઓછું છે તો પાણી તમે જ્યારે નાખો છો ત્યારે સાથે તેલ છે તે થોડું નાખી દેવાનું તો ડુંગળીને આપણે બરાબર મિક્સ કરી દેશું ડુંગળીને મસાલા સાથે બરાબર મિક્સ કરી અને આપણે જે ફ્રેશ મલાઈ રાખી હતી તે મલાઈ નાખશું તો મેં આ કોઈ સ્પેશિયલ મલાઈ માર્કેટમાંથી લીધી નથી મારી પાસે દૂધમાંથી જે મલાઈ નીકળી હતી તે જ મલાઈ મેં લીધી છે તો મલાઈને આપણે બરાબર મિક્સ કરી દેસું મલાઈ તમે નાખશો શાકમાં તો શાકનો કલર છે તે થોડો ચેન્જ થઈ જશે તો શાકમાં મલાઈ નાખી અને આપણે પાંચ મિનિટ માટે ઢાંકી અને રાખી દેસું એટલે પાણી છે તે બધું બરી જશે અને મલાઈનો ટેસ્ટ છે તે શાકમાં સારી રીતે બેસી જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેમાં કસૂરી મેથી નાખશું મેથી નાખી અને લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું કસૂરી મેથી અને લીલા ધાણાને આપણે શાકમાં બરાબર મિક્સ કરી દેશું શાકમાં મિક્સ કરી અને ગેસને બંધ કરી દેશું તો આ શાકમાં તમારે ગ્રેવી વધારે રાખવી હોય તો પાણી તમે જ્યારે નાખો છો ત્યારે પાણીને વધુ નાખી દેવાનું ને પાણીને બારવાનું નથી તો આ શાક મેં બે વ્યક્તિને થાય એટલું જ બનાવ્યું છે જો તમારે વધુ માણસો માટે બનાવવું હોય તો ઇન્ગ્રીડિયન્ટ છે તે તમારે વધુ લેવાના તો શાકને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું શાકને પ્લેટમાં કાઢી અને મેં થોડી મલાઈ રાખી હતી તે મલાઈ આપણે ઉપરથી નાખશું તો તૈયાર છે મલાઈ આખી ડુંગળીનું શાક આ શાકને તમે રોટલી ભાખરી કે પરોઠા સાથે આરામથી ખાઈ શકો છો તમે પરોઠા સાથે ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમે પણ એકવાર આ રીતે મલાઈ આખી ડુંગળીનું શાક જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું બોલતા નહીં તો મલાઈ આખી ડુંગળીનું શાક ટેસ્ટમાં એટલું ટેસ્ટી બન્યું હતું કે હવે જ્યારે મારી ઘરે કોઈ મહેમાન આવશે તો હું આ જ શાક બનાવીશ થેન્ક યુ મલી આપણે નેક્સ્ટ રેસીપી સાથે